કોઈ પણ પાક લેતા પહેલાં ખેડૂતે જમીન ચકાસણી કેમ કરાવવી જોઈએ, આવો જાણીએ જમીનના પૃથ્થકરણની અગત્યતા. જમીનના પૃથ્થકરણના આધારે મળતી માહિતી ઉપરથી જમીનની ફળદ્રુપતા જાણી શકાય છે. પાકને જરૂરી એવા નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા મુખ્ય પોષક તત્વો તથા જસત, લોહ, તાંબુ, મેંગેનીઝ જેવા સૂક્ષ્મ પોષક તત્વોની જમીનમાં કેટલી ઉણપ છે અને કેટલા પ્રમાણમાં તેની જરૂરિયાત છે તે જાણી શકાય છે. જમીનનો નમૂનો હંમેશા કોદાળી કે ખુરપીથી જ લેવો જોઈએ. જમીનનો નમૂનો ખેતર પર સર્પાકાર પદ્ધતિથી લેવો જોઈએ. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે વી આકારની 6-9 ઇંચ સુધીની એક નીક ખોદો. ત્યારબાદ નીકની એક બાજુથી 1/2 ઇંચ જાડું માટીનું પડ સ્વચ્છ વાસણમાં એકઠું કરો. લીધેલ જમીનના નમૂનામાં માટીના ઢેફા હોય તો ભાગી નાખો. ત્યારબાદ માટીને ચતુર્થ પદ્ધતિથી બરાબર મિશ્રણ કરો. મિશ્રણ કરેલા માટીના 4 ભાગ પાડો અને 2 સામસામે ભાગોને છોડી દઈ. બાકીના 2 ભાગની માટી આશરે 500 ગ્રામ જેટલી માટીનો નમૂનો રહે ત્યાં સુધી આ પ્રમાણે કરતા રહો. જરૂરી માત્રામાં માટીનો નમૂનો કોથળીમાં ભરો. પૃથ્થકરણ માટે માટીનો નમૂનો ભીનો હોય તો છાયામાં સૂકવી તૈયાર કરવો. ખેડૂત મિત્રો, નમૂના સાથે આપણે શું વિગત મોકલવી તે હવે જોઈશું. પહેલા નંબર પર ખેડૂતનું નામ, ગામ, તાલુકો અને જિલ્લો લખીશું આપણે. બીજા નંબર ઉપર નમૂના લીધેલ ખેતરનો સર્વે નંબર અથવા ખેતરનું નામ લખીશું અને ખેતરનું કેટલું ક્ષેત્રફળ છે તે લખીશું આપણે. ખેડૂત મિત્રો, ત્રીજા નંબર ઉપર તમારો લેવાનો પાક જેના માટે ખાતરની ભલામણ કરવાની છે તે પાકનું નામ લખીશું આપણે. 4 નંબર ઉપર જમીનના સ્થળ સંબંધી માહિતી આપીશું. 5 નંબર ઉપર નમૂનો લીધેલ તારીખ લખીશું અને 6 નંબર ઉપર પાણીનો નિતાર કેટલો છે તે લખીશું આપણે. 7 નંબરમાં નમૂનો લેનાર વ્યક્તિનું નામ લખીશું. 8 નંબર પર કેટલી ઊંડાઈએથી નમૂનો લીધો તે લખીશું. 9 નંબર ઉપર જમીનનો પ્રકાર લખીશું અને 10 નંબર ઉપર જમીનની ખાસ પરિસ્થિતિ એટલે કે ક્ષારવાળી કે મરડિયાવાળી કેવી છે તે લખીશું. હવે ખેડૂત મિત્રો, તૈયાર થઈ ગયેલ જમીનના નમૂનાને નજીકની જમીન ચકાસણી પ્રયોગશાળા ખાતે જમા કરાવી દો. વિડિયો જોવા બદલ તમામ ખેડૂતનો આભાર.